હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે જોયા કે ત્રિકોણની અંદર કુલ કેટલા ત્રિકોણ છુપાયેલા છે, એમાં રીત નંબર 1 ની અંદર આપણે જોયા. આજે આપણે ચોરસ આકૃતિની અંદર કઈક ત્રિકોણ બનતા હશે જે આજે સમજવા પ્રયત્ન કરીએ. આપણી સામે એક ચોરસ છે. આ ચોરસની અંદર આપણે વિચારીએ તો બે ભાગ, એક વિકર્ણ કહેવાય, બીજું વિકર્ણ. આ બે વિકર્ણ પસાર દોરેલા છે, એના આધારે આપણે ખાના જે પડે છે, જે આપણી સામે જે દેખાય છે, એને ક્રમ આપી 1, 2, 3 અને 4. આપણને આપેલ આકૃતિમાં 4 ત્રિકોણ દેખાય છે. આ 4 લખાય અને એના ગુણ્યા 2, ટોટલ થશે 8. આપેલી આકૃતિમાં કુલ 8 ત્રિકોણ છે. જોવાનો પ્રયત્ન કરીએ તો 1, 2, 3 અને 4. ત્યાર પછી આ જે પોઈન્ટ છે, ત્યાંથી આપણે આમ સ્ટાર્ટ કર્યા, આ એક ત્રિકોણ, આ બીજો પોઈન્ટ છે, આ બે ત્રિકોણ, આ ત્રીજો પોઈન્ટ ને આ ચોથો પોઈન્ટ, એટલે ટોટલ આપેલા કૃતિમાં 4 છુપાયેલા છે, બીજા 1, 2, 3 અને 4, ટોટલ 8 ત્રિકોણ છે. ઉદાહરણ સેકન્ડ જોઈએ, એવી જ આકૃતિ છે પણ આમાં ટોટલ કેટલા ભાગ છે ગણી આપણે, 1, 2, 3, 4, 5 અને 6. તો મિત્રો તમને હવે આવડી ગયો છે કે 6 ને કેટલા વડે ગુણવાના, 2 વડે ગુણીએ, 6 × 2 = 12. આપેલ આકૃતિમાં કુલ 12 ત્રિકોણ હશે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ, જેમ ઉદાહરણ 1, 2 એ રીતે ત્રીજું ઉદાહરણમાં કઈ નથી, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આપેલ આકૃતિમાં આપણને 8 ત્રિકોણ દેખાય છે. તો 8 ને 2 વડે ગુણી નાખો, કેટલા ત્રિકોણ થશે, 16. આ તો ત્રિકોણની સામાન્ય સમજ છે. ત્યાર પછી હવે જોઈએ કે કોઈ પણ બે ચોરસ આપેલા છે, બે ચોરસને અંદર વિકર્ણ દ્વારા જોડવામાં આવે તો કુલ કેટલા ત્રિકોણ થાય. તો આપણે આ ત્રિકોણને સમજીએ તો ઉદાહરણ પહેલું જોઈએ, સેમ ઉદાહરણ 1 છે, એવો જ આ ચોરસની અંદર ત્રિકોણ જોવા મળે છે. એમાં 1, 2, 3 અને 4, તો અહીંયા 8 ત્રિકોણ થશે, 4 × 8. એ રીતે અહીં બાજુમાં પણ કેટલા ત્રિકોણ જોવા મળે છે, 1, 2, 3 અને 4, એમાં 8. તો 8 ને 8 = 16. પણ આપણે થોડું ધ્યાનથી જોઈએ મિત્રો કે આની અંદર 16 ત્રિકોણ સિવાય પણ જોઈએ, કે જે આ વચ્ચે જે કોમન છે એના આધારે પોઈન્ટ બને છે, એ આ ત્રિકોણ, એક આ ત્રિકોણ બનશે ને આ ત્રિકોણ બનશે. જયારે પણ આ રીતે બે ચોરસને જોડવામાં આવે ત્યારે કોમન હોય ત્યારે પોઈન્ટ આપી દેવાના, 1, 1, 2, ટોટલ આપણને મળશે 2 ત્રિકોણ. 8, 2, 16, 17 અને 18 આપેલ આકૃતિમાં કુલ 18 ત્રિકોણ જોવા મળે છે. હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 5 જોઈએ. જયારે 1, 2 અને 3 પેલા ઉદાહરણ આપણે જોઈએ તો આવી રીતે જયારે ત્રિકોણ ની અંદર ખ્યાલ છે કે બે વિકર્ણ હોય તો આપણે 8 ત્રિકોણ બને, કેટલા બને છે, 8, કારણ કે 1, 2, 3 અને 4, 4 × 8. એવી રીતે બીજો ત્રિકોણ છે, બીજો ચોરસ ની અંદર કેટલા ત્રિકોણ બને છે, 8, અને આ ત્રીજું ચોરસ બને છે તો એની અંદર પણ મિત્રો કેટલા બનશે, 8, 8, 8, 8. તો 8 + 8 + 8 = 24 બરાબર 24. પણ આપણે જયારે ઉદાહરણ નંબર 4 માં જોયું હતું કે આમાં એક સામાન્ય બાજુ છે, આ જેને કારણે બે ત્રિકોણ બને, આપણે ખબર છે આ અને એક આ રીતે જો વ્હાઇટ માં દેખાય છે બરાબર, 1 અને 2, તેના બે ત્રિકોણ બનશે બરાબર. જે રીતે આ બે માં એક સામાન્ય છે એટલે બે ત્રિકોણ બને છે, એમાં ઉભા બે ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણમાં આ સામાન્ય બાજુ છે, એટલે આ એક પોઈન્ટ બનશે, અહીંયા 2 બનશે બરાબર. ત્યાર પછી આપણે વિચાર કરીએ એક એક ત્રિકોણ બને તો હા, જે આખો મોટો ત્રિકોણ અહીંયાથી માંડી અને આ જે ત્રિકોણ બને સૌથી મોટો ત્રિકોણ, 1, 24, 4, 28 ને વત્તા 1, ટોટલ આ ત્રિકોણમાં 29 ત્રિકોણ છુપાયેલા છે. સમજાણું મિત્રો. ત્યાર પછી ઉદાહરણ નંબર 6 જોઈએ. હવે આપણે 1, 2, 3 અને 4, તો આની અંદર કેટલા છે ત્રિકોણ, તો કે ભાઈ 8. એ રીતે અહીંયા પણ કેટલા છે, 8, અહીંયા કેટલા છે, 8, અહીંયા પણ કેટલા છે, 8. તો કે આ જે છે 1, 2, 3 અને 4,
32 એ તો આપણને મળી ગયા. ત્યાર પછી આ બંને ત્રિકોણ ની સામાન્ય બાજુ કઈ છે? તો કે આ, એના પર છે બે ત્રિકોણ. એ રીતે આ જે બાજુ છે, આ બંને ત્રિકોણ ની સામાન્ય બાજુ આ છે, એના પર કેટલા મળશે આપણને? બે. ત્યારબાદ આ ઉભો જે બે એની આ સામાન્ય બાજુ છે, એના આપણને મળશે બે. એટલે આ 32 ને 6 38. પણ મિત્રો અહીંયા દાખલો પૂરો નહીં થાય. જે રીતે આમાં કેમ મોટો ત્રિકોણ આપણને મળ્યો હતો એમ આની અંદર આ પોઈન્ટ બનશે. એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ બનશે. જો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ને આ રીતે, એક અહીંયા પૂરો થયો આ એક ત્રિકોણ બન્યો. એવી રીતે આ બીજો પોઈન્ટ છે, એની અંદર આપણે જોઈએ એક આ બે, અને આ ત્રીજો પોઈન્ટ છે અહીંયા. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક આ બે અને આ ત્રણ. ટોટલ આપણને ત્રણ ત્રિકોણ બીજા મળે છે. ટોટલ આપણે થશે 41. આપેલ આકૃતિ ની અંદર 41 ત્રિકોણ છુપાયેલા છે. હજુ પણ સમજો મિત્રો કે જયારે આ રીતે ચોરસ ચોરસ આપેલા હોય ત્યારે આપણે આ સામાન્ય બાજુ હોય ત્યારે આપણે બે લખી જ લેવાના. અહીંયા બે છે, અહીંયા બે ને અહીંયા બે, કારણ કે એક બે અને ત્રણ, બે તેની છ. સમજાય ગયું મિત્રો? અને એની અંદર જે મોટો ત્રિકોણ છે ને એના એક પોઈન્ટ આપ્યા, એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ, ત્રણ મળશે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. અહીંયા પણ આપણે આ રીતે 8, આના 8, આના 8 અને આના 8, એટલે 8 ચોક 8 ગુણ્યા 4 એટલે 32 ત્રિકોણ તો આપણને દેખાય છે. જે રીતે આપણે સામાન્ય બાજુ કીધી હતી તો આ બે ની સામાન્ય બાજુ અહીંયા બે મળશે, આ બે ની સામાન્ય બાજુ અહીંયા આપણને બે મળે છે, આ બંને ની સામાન્ય બાજુ અહીંયા આપણને બે મળશે, અને આ બે ની સામાન્ય બાજુ આપણને અહીંયા બે મળે છે. એટલે બે 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 તો કેટલા થશે? વત્તા 8 ત્રિકોણ, બરાબર? એટલે 32 ને 8 કેટલા થઈ ગયા? 40. ત્યાર પછી જે રીતે આમાં કેમ મોટા ત્રિકોણ મળ્યા એમ આનો એક ત્રિકોણ બને છે. જો મિત્રો એક આ પોઈન્ટે મળશે, અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું નહીં, આપણે પૂરું કર્યું એક આ ત્રિકોણ જઈ, ત્યાર પછી અહીંયા પોઈન્ટ લઈએ એટલે અહીંથી સ્ટાર્ટ કરશે, અહીંયા પૂરું થશે અને આ બીજો ત્રિકોણ મળ્યો. પછી આ પોઈન્ટ આપણને અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે, આમ જાશું આમ, આ ત્રીજો ત્રિકોણ અને આ પોઈન્ટ પર આપણને ચોથો ત્રિકોણ મળે છે. કેટલું સરળ છે મિત્રો? એટલે આપેલ આકૃતિમાં 44 ત્રિકોણ છુપાયેલા છે. આ રીતે મિત્રો ગણિત અને તાર્કિક પ્રશ્નોને એકદમ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. થોડીક આપણી પાસે ટ્રીક હોય તો આવા જ વિડીયો આપણે જોતા રહીએ અને નવા લેક્ચરમાં નવા વિડીયો દ્વારા આપણે મળતા રહીશું.